નમસ્કાર મિત્રો, હું રવિભાઈ જોશી, ઇન્ટરનેશનલ એસ્ટ્રોલોજર અને વાસ્તુ એક્સપર્ટ, આપનું હાર્દિક સ્વાગત કરું છું. દરેક વિડીયોમાં આપણે કંઈક સનાતન ધર્મના રહસ્યો વિશે વાતો કરતા હોઈએ છીએ. આજે આપણે શિવાલયમાં કાચબાનું શું મહત્વ છે એના વિશે સમજીશું. કોઈ પણ રહસ્ય જાણતા પહેલા એની ધાર્મિક વાર્તા શું છે એ જાણવી જરૂરી છે. શાસ્ત્રોમાં એવું કહેવાય છે કે કાચબો જે છે એ જ્યારે સ્વર્ગની અંદર અલગ અલગ પ્રાણીઓને આમંત્રણ આપવામાં આવેલું હતું કે તમે તમારી કળા શિવાલયમાં એટલે કે ભગવાન શિવની આગળ કૈલાસમાં જઈ અને પ્રસ્તુત કરો, એના માટે બધા દેવો ભેગા થયા અને તેમને અલગ અલગ પ્રાણીઓને આમંત્રણ આપ્યું અને કૈલાસમાં બધા જ દેવો ભગવાન શિવજીની આગળ બેસી અને આ નિહાળવા લાગ્યા. ત્યારે એક પછી એક દરેક પ્રાણી પોતાની કળા પ્રસ્તુત કરવા લાગ્યા. પરંતુ જ્યારે કાચબાનો વારો આવ્યો ત્યારે બધા હસવા લાગ્યા અને બધા દેવો કહેવા લાગ્યા કે આ શું કળા પ્રસ્તુત કરશે, એનામાં કોઈ આવડત જેવું તો લાગતું નથી. ત્યારે કાચબો અંદરથી મૂંઝાય છે ત્યારે ભગવાન શંકરને ખ્યાલ આવે છે. ભગવાન શંકરજી માટે પૃથ્વીના તમામ જીવો સમાન છે, કોઈ ઊંચું નથી કે કોઈ નીચું નથી, તમામ જીવો એમના માટે સમાન રહેલા છે. ત્યારે ભગવાન શંકરે કાચબાને કહ્યું કે તું તારી કળા પ્રસ્તુત કર અને હું એની અંદર જે છે જે પણ સારી વસ્તુ હશે એને ચોક્કસ તને બિરદાવીશ. ત્યારે કાચબો એમ કહેતો હોય છે કે ભાઈ મારામાં તો બીજી કોઈ કળા તો રહેલી નથી, પણ એક વસ્તુ ચોક્કસ છે કે હું મારા પાંચે પાંચ અંગ ખરા એટલે કે પાંચે પાંચ મારા હાથ અને પગ ને બધી વસ્તુ છે એ અંદર છુપાવી શકું છું. ત્યારે કાચબાએ આ કર્તવ્ય પોતાનું બતાવ્યું. ત્યારે બધાને નવાઈ લાગી કે પોતાની પાંચે પાંચ વસ્તુ અંદર જે છે એ સંકોચાઈને એક મજબૂત ઉપરનું પડ હોય છે એની અંદર સમાવી લેતો હોય છે. આ જોઈ અને ભગવાન શંકર ખુશ થયા અને એને વરદાન આપ્યું કે આજથી દરેક શિવાલયમાં જે છે એ મારી સાથે તારી પણ સ્થાપના થશે. અને ત્યારથી શિવાલયમાં જ્યારે પણ ભગવાન શિવલિંગની સ્થાપના કરતા હોઈએ છીએ, ભગવાન શંકરની શિવલિંગ સ્વરૂપે જ્યારે સ્થાપના કરીએ છીએ ત્યારે કાચબાની સ્થાપના આપણે અવશ્ય કરતા હોઈએ છીએ. મિત્રો, આ તો થઈ એક ધાર્મિક વાર્તા. એની પાછળનું જે તત્વ રહેલું છે, એક લોજિક રહેલું છે, એ છે કે જ્યારે પણ આપણે ભગવાન શંકરના મંદિરે જઈએ છીએ ત્યારે આપણી પાંચ ઇન્દ્રિયોને આપણે જે છે એ આપણામાં સમાવી લેવાની છે. ફક્ત મહાદેવજીના મંદિરે જઈ અને પૂજન કરવાથી આપણને સવિશેષ લાભ નથી મળવાનો, પણ જ્યારે ભગવાન શંકરના મંદિરે જઈએ પૂજા માટે ત્યારે જ્યારે શિવાલયની અંદર પ્રવેશીએ ત્યારે જેમ કાચબો પોતાના પાંચે અંગો સમાવી લે છે, આ પાંચ અંગો એ આપણી પાંચ ઇન્દ્રિયો છે. જો આપણે એને આપણી અંદર સમાવી લઈશું, આપણો એના ઉપર કંટ્રોલ આવી જશે તો જીવનમાં કોઈ પણ જંગ આપણે જીતી શકીશું. મિત્રો, મૂળ આની પાછળનો ભેદ આ જ રહેલો હોય છે. દરેક સનાતન ધર્મની અંદર જે પણ વાર્તા ધાર્મિક સ્વરૂપે આપવામાં આવે છે એની પાછળ કંઈક લોજિક હોય છે અને આની આજ પાછળ પણ આ જ લોજિક રહેલું હતું કે તમે જ્યારે કોઈ પણ મંદિરમાં જાઓ ત્યારે તમારી પાંચ ઇન્દ્રિયો જે છે એના ઉપર કંટ્રોલ, એને વશમાં કરો અને એને વશમાં કરવાથી જ તમે જીવનને દરેક જંગને જીતી શકો છો. આ પાંચ ઇન્દ્રિયો વિશે આપણે વાત કરીએ તો આંખ છે, કાન છે, નાક છે, સ્વાદ એટલે કે જીભ છે અને સ્પર્શ એટલે કે ચામડી છે. આના ઉપર આપણે કંટ્રોલ મેળવી લઈએ તો જીવનમાં કોઈ પણ વસ્તુ ઉપર આપણે કંટ્રોલ મેળવી શકીએ છીએ. કેમ કે જીવનમાં આપ જો ઊંડાણપૂર્વક વિચારો તો આ પાંચ ઇન્દ્રિય દ્વારા જ આપણે સારા કામ બી કરી શકીએ છીએ અને ખરાબ કામ પણ કરી શકીએ છીએ. ઉદાહરણ સ્વરૂપે જોઈએ તો આંખનું કામ જોવાનું છે, પણ કઈ વસ્તુ જોવી એ આપણા હાથમાં છે. નમસ્કાર.